નવ યુગલનું નવું સૂત્ર મધુવન જોઈએ છે. તીર્થયાત્રા સાથે સંત દર્શન ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અનુસાર લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને તદ અનુસાર જીવવું એ એક તપ સાધના છે. આધ્યાત્મિક વૈજ્ઞાનિક ડોક્ટર ગાર્ગી અને આશીષના શુભલગ્ન પ્રકૃતિ પર્યાવરણ પ્રભુની દ્રષ્ટિથી 5/3/2024 રોજ 1000 વધારે મહેમાનો સાથે ભારતીય સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સમન્વયથી સંપન્ન થયા. માત્ર લગ્નના દિવસે જ નહીં પણ ત્યાર પછી ખરી જીવનયાત્રા શરૂ થાય છે. સામાન્ય રીતે લગ્ન સામાજિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી દેખાડો કરવામાં આવે છે, જેમાં ડીજે, વરઘોડો, ડિસ્કો, નવી ડિઝાઇનના કપડાં, વિવિધ આહારમાં પીઝા, બર્ગર, ચાઇનીઝ અને અનેક વાનગી તથા પશ્ચિમ અનુકરણ સાથે કરવામાં આવે છે. પર્યાવરણને સમર્પિત ડોક્ટર ગાર્ગી ઠક્કરે પહેલાં 10 આદિવાસી શાળામાં સ્વામી વિવેકાનંદજીના 50 પુસ્તકો ભેટ આપી જ્ઞાન ગંગા વહેતી કરી. મહિન્દીમાં શિવ પાર્વતી, સીતારામ, રાધાકૃષ્ણ સાથે મુકાવી એક નવો સંદેશ આપ્યો. લોકમાતા, વિશ્વામિત્રી અને પર્યાવરણ શુદ્ધિ માટે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન 50 આદિવાસી બાળકો દ્વારા સંસ્કૃતિ દર્શનનો મહિમા ગવાયો. પ્રાકૃતિક આહારની વ્યવસ્થા, જ્યાં મેદા તથા કૃત્રિમ પદાર્થો વગેરે પીરસવામાં આવે જેથી સૌની તંદુરસ્તી જળવાય. વેદ મંત્રોના ગાન સાથે લગ્નવિધિ, લગ્ન પછી નવ યુગલ હનીમૂન માટે મોંઘી હોટલ અથવા રિસોર્ટમાં જાય છે અને અઢળક ખર્ચ કરવામાં આવે છે. એની જગ્યાએ પ્રથમ દિવસથી જ તીર્થયાત્રાથી પ્રારંભ કર્યો છે અને કહે છે, હનીમૂન નહીં મધુવન જઈએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે, આપણા દેશમાં લગ્ન કરો, વિદેશમાં નહીં. અને સાર્થક કરતા કહે છે, હનીમૂન માટે પણ ભારતીય તીર્થોમાં નૂતન જીવનનો આરંભ કરીએ. શ્રી જલારામ બાપા વીરપુર ધામમાં વંદન કરી અન્ન બ્રહ્મનો સંદેશ આપ્યો. માધવપુર ગીર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ થયા છે. માધવપુર ગીરમાં ભરાતા મીરાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્ન પ્રસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભના રાજકુમારી રુક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મીરામાંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. ત્યાર પછીથી તેમની યાદમાં દર વર્ષે અહીં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશ વિદેશથી દરેક જ્ઞાતિના લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રના લોકો આ મેળામાં આવતા હોવાથી દરેક પ્રદેશના પોશાકો, ભાષા, રીતરિવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રસંગની ઉજવણી બધા જ લોકો સાથે રહીને કરે છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.